सिद्धपुर तालुकाना कल्याणा गामनी शाळाना आचार्य पासेथी तोड़ करवा माटे एक महिला सहित पांच शख्सोए तरखट रच्युं हतुं, जेमां महिला पासे आचार्यना मोबाइल पर फोन करावडावी वातचीत करावी हती अने तेणीने मळवा आवेला आचार्यने पकड़ी मारझोड़ करी रूपया 70,000 दोढ़ तोलानो सोनानो दोरो अने 10,000 रोकड़नी लूट करी बीजा रूपया 2,40,000 आपी जवा धमकी आपी हती। त्यारे सोमवारे ते शख्सोने काकोसी चार रस्ता क्रॉस रोडे होटले पैसा लेवा माटे आववानुं जणावता सफेद कलरनी I-20 गाड़ीमां आवता छटकामां गोठवायेली पोलीसे आचार्यने साथे राखी चारे शख्सोने पकड़ी लेता। मात्र बे दिवसमां ज आ समग्र षड्यंत्रनो पर्दाफाश थई गयो हतो। पोलीसे आचार्यने बोलावनार युवतीने शोधी काढवा तपास पण हाथ धरी छे। ઉંઝાના અવી બંગલોઝ ખાતે રહેતા અને સિદ્ધપુર તાલુકાના કલ્યાણા જાગૃતિ માધ્યમિક અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ મફતલાલ પટેલ 19મી માર્ચે ઘરે હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાનો ફોન આવ્યો હતો। તેણે કોમલ પ્રજાપતિ છે તેવી ઓળખ આપી હતી અને 20મી માર્ચે આચાર્ય નોકરી પર હતા ત્યારે ફરીથી ફોન આવ્યો હતો, પણ સ્કૂલમાં હોઈ વાત થઈ શકી ન હતી। સ્કૂલ છૂટતા જ આચાર્ય ઊંઝા તેમના ઘરે જતા રહ્યા પછી બપોરે કોમલનો ફોન આવ્યો હતો અને આચાર્યને કાકોસી ચાર રસ્તા ક્રોસ રોડે હોટલ ખાતે મળવા માટે બોલાવ્યા હતા। તેઓ તેમની સ્વિફ્ટ ગાડી લઈને ત્યાં જતા આશરે 25-30 વર્ષની યુવતી સ્કાય કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ યુવતી તેમની બાજુની સીટમાં આવીને બેસી ગઈ હતી અને ગાડી કોઈ હોટલ ઉપર લઈ લેવા માટે કહેતા છાપી બાજુ હોટલ ફોરવે આવતા યુવતીએ તેમને અંબાજી ફરવા જવાનું કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડતા સિદ્ધપુર આવવા નીકળ્યા હતા। દેથળી ચોકડી આવતા યુવતીએ તેની માસીના ઘરે દેથળી ગામે મૂકી જવા કહેતા તેઓ દેથળી ગામે પહોંચી પુનાસણ રોડ ઉપર ગાડી લીધી હતી। ત્યારે વટેશ્વર મહાદેવ મંદિરના બોર્ડ પાસે પહોંચતા કોમલે આવી ગયા હોવાનું કહેતા તેઓ ગાડી દેથળી તરફ વાળતા હતા। ત્યારે આશરે 3:15 વાગે એક ઇકો ગાડી આગળ આવી ઊભી રહી હતી અને તેમાંથી 5-1 માણસો પૈકી એક દાઢીવાળા શખ્સે ભગવાનભાઈની ફેટ પકડી ગાડીમાંથી નીચે પડતા કર્યા હતા। તેમણે પહેરેલો સોનાનો દોરો નીચે પડી જતા એક શખ્સે તે લઈ લીધો હતો અને તેને મારપીટ કરવા લાગ્યા હતા। તેમની ગાડીમાં બેઠેલી યુવતીને બીજા શખ્સો યુવતીને લઈને ઇકો ગાડીમાં નીકળી ગયા હતા। ભગવાનભાઈએ તેમની ગાડીમાં બેસાડી આગળ અને આજુબાજુ બેસી જઈ અમારી છોકરીઓને તું ફેરવે છે, તેની સાસરી જતી નથી, તારા લીધે અમારી છોકરી છૂટાછેડા ઉપર આવી ગઈ છે તેમ કહીને આચાર્યને મારપીટ કરી હતી। દેથળીથી આશરે 2 કિલોમીટર દૂર ગાડી થોભાવી મામલાની પતાવટ કરવા ભગવાનભાઈ પાસે રૂપિયા 5 લાખની માંગણી કરતા તેઓએ રૂપિયા 50,000 આપવાની તૈયારી બતાવી હતી। છેલ્લે રૂપિયા 2 લાખ અને સોનાનો દોરો છોકરીવાળાઓને આપવો પડશે અને રૂપિયા 50,000 પતાવટ કરવા અલગ આપવા પડશે અને નહીં આપો તો બળાત્કારનો ખોટો ગુનો દાખલ કરવાની ધમકી પણ આપી હતી। આચાર્યે તેમના મિત્ર તેમજ લંડન ખાતે રહેતા દીકરા ચિન્મય પટેલને વાત કરેલ પણ પૈસાની સગવડ થઈ ન હતી। બાદમાં તેમણે એટીએમમાંથી રૂપિયા 10,000 ઉપાડીને આપ્યા હતા, બાકીના રૂપિયા 2.40 લાખ સોમવારે આપવાનો વાયદો કર્યો હતો। આ બાબતે કોઈને પણ વાત કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી। આ શખ્સોએ સોમવાર રાત્રે 10:00 વાગે ક્રોસ રોડ હોટલમાં પૈસા આપવા માટે તેમને બોલાવ્યા હતા। બાદમાં તેમણે તેમના મિત્રને હકીકત કહેતા ફરિયાદ આપવાની સલાહ આપતા તેઓએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનામાં SP અક્ષયરાજ મકવાણાની સૂચનાથી PI ચિરાગ ગોસાઈએ સિદ્ધપુર પોલીસની ટીમો બનાવી આચાર્ય ભગવાનભાઈ પટેલને સાથે રાખી છટકું ગોઠવી ચારેય શખ્સોને ગાડી કાકોસી ચાર રસ્તા ક્રોસ હોટલ પાસે પૈસા લેવા માટે આવતા તેમને દબોચી લીધા હતા। તેમની પાસેથી 2 ગાડી સ્કોડા રૂપિયા 10,000 સોનાનો દોરો અને છરો પોલીસે જપ્ત કર્યો હોવાનું પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું। સિદ્ધપુરમાં એક હની ટ્રેપની ઘટના ગઈકાલે સામે આવેલી હતી કે જેમાં એક વેપારીએ પોલીસનો કોન્ટેક્ટ કરેલો હતો, જેમાં એણે જણાવ્યું હતું કે તેની પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી છે। તે ઉપરાંત ગઈકાલે તેને ઢોરમાર મારી અને તેની પાસેથી સોનાનો ચેન અને 10,000 રૂપિયા રોકડાની બી લૂંટ કરવામાં આવેલી હતી। વધુ પૂછપરછમાં તે જણાવે છે કે તેનો પરિચય એક સ્ત્રી સાથે થયો હતો, જે સ્ત્રીએ તેને એક હોટલમાં બોલાવી અને ત્યારબાદ એ જ સમયે 4 લોકો આવ્યા હતા। એ 4 લોકોએ આવી એને ઢોરમાર મારી, તેની પાસેથી સોનાની ચેન અને કેટલાક પૈસા લૂંટી અને બાકીના 2.5 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી, જે આજે આપવાનો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે છટકું ગોઠવેલું હતું, જેની અંદર 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। જે 4 આરોપીનું નામ છે ઠાકોર પરેશજી, ઠાકોર ભીખાજી, ઠાકોર ઉત્તમજી અને રોહિતજી કાંતિજી।
તથા જે મહિલા છે તે ફરાર છે તેને શોધખોળ માટે પોલીસની ટીમ બનાવી અને તે મહિલાની બી શોધખોળ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓની પાસેથી એક છરો બી મળી આવે છે જેને બી પોલીસે રિકવર કરેલો છે.